ભરૂચ લોકસભાની બેઠક માટે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી એક બેઠકમાં આમોદના કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુચીએ એમના સમર્થકોની સાથે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે દાવેદારી નોંધાવી હતી. આગામી 14 ફેબ્રુઆરીના રોજ ધરમપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રપ્રમુખ રાહુલ ગાંધીની યોજાનાર જાહેરસભા અંતર્ગત જિલ્લા પ્રભારી શંભુભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આમોદના કાકુજી પરિવારના મહેબૂબભાઈ કાકુજીએ તેમના સમર્થકો સાથે આગામી લોકસભાની ચૂંટણી માટે ભરૂચ બેઠક ઉપરથી લેખિતમાં દાવેદારી નોંધાવી હતી, જ્યારે આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ પોતે લોકસભાની ચૂંટણીમાં દાવેદાર નહીં હોવાનું જણાવતા તેમના નામની ચાલતી ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મુકાયો હતો. અને એ અંગે જે કઈ નિર્ણયો લેવા એ આપણે સૌને બદ્ધન કરવા, સૌ આ બાબતમાં એકના તમામ આગેવાનો ઇવન કે ઇન્કલુડિંગ આપણા પરિમલસિંહથી લઈને યુનુસ કાકાથી લઈને જે સંજયભાઈ તમામ હોદ્દેદારો સાથે નાના મોટા તમામ કાર્યકરો સાથે ચર્ચા વિમર્શ કરી ફોન કરીને આ મારી લોકસભાની ટિકિટનું અત્યારે માગણી કરી રહેલો છે. એના માટેનો બાયોડેટા અને બધું તૈયાર કરેલું છે, તે આપની સમક્ષ રજૂ કરું છું. આપ સીધા જણાવો કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જો લઘુમતી સમાજમાંથી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નક્કી કરવાના હોય તો હું મારી ઉમેદવારી તરીકેની દરખાસ્ત રજૂ કરું છું, પરંતુ ભરૂચ જિલ્લાની લોકસભાની સ્થિતિને ધ્યાનમાં લઈએ તો હાલના સમયે આદરણીય અહેમદ પટેલ સાહેબ કે એમના પુત્ર શ્રીમાન ફૈજલ પટેલ ને જો ઉમેદવાર બનવામાં આવે તો મારું સમર્થન છે. અમે સૌ તન મન ધનથી સાહેબ કે સાહેબના પુત્ર માટે મહેનત કરીશું. જો સાહેબ કે તેમના પુત્ર શ્રીમાન ફૈજલ પટેલ ઉમેદવાર ના હોય અને લઘુમતી સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવાના હોય તો ઉમેદવાર તરીકે મહેબૂબભાઈ યાકુબભાઈ કાકુજીની પસંદગી કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે. વિમલભાઈ, આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને કોને કોના માટે લોકસભાની બેઠક માટે રજૂઆતો કરવામાં આવી છે? આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેની સાથે શહેરના મહત્વના આગેવાનોને પણ બોલાવવામાં આવેલા હતા. 14મી તારીખે જે રીતે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે એ રેલીનું આયોજન કેવી રીતે કરવું એના અનુલક્ષીમાં આજે એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી. ભરૂચ લોકસભાની બેઠક માટે આજે કયા આગેવાનોએ પોતે ઉમેદવારી કરવા માગે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને કેટલા લોકોના નામ હજી ચાલી રહ્યા છે કે જેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ લોકસભા લડી શકે છે? આજે જ્યારે મિટિંગ ચાલુ હતી ત્યારે આમોદ શહેરમાંથી મહેબૂબભાઈ કાકુજીએ પોતાના કાર્યકર્તાઓ સાથે એક જિલ્લા કોંગ્રેસ સમિતિને એક આવેદન આપેલ છે કે હું પણ મારી ટિકિટની ઉમેદવારી નોંધાવું છું. એ બાબતે અમે એમને પણ જવાબ આપેલો છે કે આપનો જે કંઈ પત્ર છે એ જિલ્લા કક્ષાથી લઈ પ્રદેશ કક્ષાથી જ રાષ્ટ્રીય કક્ષા સુધી મોકલવામાં આવશે. બીજા ઉમેદવારોએ કોઈએ જિલ્લા કોંગ્રેસ સમિતિ પર રજૂઆત નથી કરેલી. આવનાર દિવસોમાં 100% કોઈ પ્રભારીને રજૂઆત કરવામાં આવશે, એ પણ અમે ધ્યાને લઈશું. લોકસભાની ચૂંટણીને લઈને એવું કહેવાય છે કે કદાચ છોટુભાઈ સાથે ગઠબંધન કરીને આ ઇલેક્શન લડાય, તો શું આ બાબતે શું આપ કહેશો કે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી પોતે લડશે કે પછી ગઠબંધનમાં લડશે? હાલમાં જોઈએ તો બીજેપી અને કોંગ્રેસનું ગઠબંધન છે. જિલ્લા પંચાયતથી લઈ ગઠ વિધાનસભામાં પણ અમારું ને બીજેપીનું ગઠબંધન હતું. આવો કોઈ નિર્ણય પ્રદેશ કક્ષાએથી અથવા રાષ્ટ્રીય કક્ષાએથી લેવાશે તો એ પણ આપને જાણ કરવામાં આવશે. પરિમલભાઈ, એક એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ પરિમલસિંહ રાણા જિલ્લા પ્રમુખ તો છે, સાથે સાથે હવે તેઓ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, એવા મેસેજો વાયરલ થયા, તો તે બાબતે આપ શું કહેશો? આપના ચેનલના માધ્યમથી આજે ભરૂચ લોકસભાની જનતાને પણ જણાવું છું અને આગેવાનોને પણ જણાવું છું કે હું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોય, સંગઠનનો પ્રમુખ હોય, ત્યારે મારી વિશેષ જવાબદારી સંગઠનની હોય. હું જ્યાં સુધી પ્રમુખ છું ત્યાં સુધી હું કોઈ પણ ચૂંટણી લડવાનો નથી, એ આપના સક્ષમથી હું જણાવું છું.